નમસ્તે. ગુજરાત ઇન્ડિયા અને અમેરિકાના ઇંગ્લિશ, પંજાબી અને ગુજરાતી સમાચારોનું એકમાત્ર પોર્ટલ ઇન્ડિયન ટાઈમ્સ ડેલી .com પર આપનું સ્વાગત છે. હું છું નીતિ સોલંકી અને આજના મુખ્ય સમાચાર આ મુજબ છે. ગુજરાતમાં ગીરમાં સિંહોના મોતના મામલે સીએમ રૂપાણીએ દોષીઓ વિરુદ્ધ સખત પગલાં લેવાની કહી વાત, અને અમૂલ ડેરીમાં થતા કૌભાંડમાં ભાજપના નેતાઓની સંડોવણીનો આરોપ મૂક્યો કોંગ્રેસના નેતાએ. ભારતમાં સરકારે વિવાદાસ્પદ રાફેલ સોદા માટે કથિત રૂપે રિલાયન્સ ડિફેન્સની પસંદગી કરી, અને ન્યૂયોર્કમાં પાકિસ્તાનના વિદેશ પ્રધાન સાથેની બેઠકને રદ કરવામાં આવી છે. અમેરિકામાં વ્હાઇટ હાઉસે રશિયન જેટ ખરીદવા માટે ચીન પર પ્રતિબંધ લાદ્યો છે, અને S-400 ખરીદી માટે ભારત પર પ્રતિબંધો લાદવામાં આવી શકે છે. અમારી સાથે બની રહો. અમે ગુજરાત, ભારત અને અમેરિકાના મહત્વપૂર્ણ સમાચારો સાથે પાછા મળીશું. ઇન્ડિયન ટાઈમ્સ ડેઇલી પર આપનું સ્વાગત છે અને ગુજરાતના 10 મુખ્ય સમાચાર છે. ગીરમાં 11 સિંહોના મોતનો મામલો ચર્ચા પકડી રહ્યો છે. એવામાં રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે જરૂર પડે ત્યારે સિંહોનું પરીક્ષણ કરવામાં આવશે. સાથે જ કહ્યું કે સિંહોના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં જો કોઈ ઘાંઘલી દેખાશે તો દોષીઓ વિરુદ્ધ સખત પગલાં લેવામાં આવશે. કોંગ્રેસના નેતા અર્જુન મેઢવાડિયાએ ભાજપના નેતાઓના બાનમાં લેવાનો પ્રયાસ કર્યો. તેમણે સરકાર પર આકરા પ્રહાર કરતા કહ્યું કે સૌથી મોટું કૌભાંડ અમૂલ ડેરીમાં ચાલી રહ્યું છે. કામધેનુ કંપની દ્વારા દૂધના પ્રોડક્ટ્સ બનાવીને અમૂલનો સિક્કો મારવામાં આવે છે. સાથે જ મોઢવાડિયાએ બાબુ બોખરિયાનું નામ પણ આ કૌભાંડમાં સંડોવાયેલું હોવાનું જણાવ્યું. થોડા સમય પહેલા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ રાજસ્થાન પ્રવાસ દરમિયાન પીએમ મોદીને લઈને અપશબ્દો કહ્યા હતા, જેનો વળતો જવાબ કેન્દ્રીય કાપડ મંત્રી સ્મૃતિ ઈરાનીએ સુરતમાં આપ્યો હતો. તેમણે કહ્યું કે રાહુલ ગાંધી નીચલી કક્ષાનું રાજકારણ કરી રહ્યા છે, જેનાથી તેમના સંસ્કારો દેખાઈ આવે છે. ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસના ધારાસભ્યોના રાતોરાત પગાર વધારાથી લોકોમાં રોષ છે. ત્યારે કોંગ્રેસના રાધનપુરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે એક સ્ફોટક નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે વિધાનસભાની અંદર એક પણ ધારાસભ્ય એવો ના હતો જેણે પગારવાળા ધારાનો વિરોધ કર્યો હોય, પરંતુ લોકો કોઈ ન જુએ તેમ ટેબલ નીચે હાથ મિલાવતા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આણંદ ખાતે 30 સપ્ટેમ્બરના રોજ અમૂલના નવા ચોકલેટ પ્લાન્ટનું ઉદ્ઘાટન કરવા ગુજરાતના પ્રવાસે આવવાના છે. ત્યારબાદ ગાંધીબાપુના રાજકોટની જે આલ્ફ્રેડ સ્કૂલમાં ભણ્યા હતા ત્યાંના અનુભૂતિ કેન્દ્રનું પીએમ મોદી લોકાર્પણ કરશે. ઓનલાઈન SGST નંબર મેળવ્યા બાદ કરોડો રૂપિયાનું ટર્ન ઓવર દર્શાવીને કરોડોની ટેક્સ ચોરી આચરવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. ભાવનગરના 5 વેપારીઓના ઘરધંધાના 10 સ્થળોએ SRPના બંદોબસ્ત સાથે રેડ પાડવામાં આવી હતી. અલંગ, વાપી, રાજકોટ અને ભાવનગરમાં પાડવામાં આવેલા દરોડામાં 100 કરોડના ટર્ન ઓવર સાથે 15 કરોડની વધુની ટેક્સ ચોરી બહાર આવી છે. ખેડૂતોને મહા મહેનતે ઉગાડેલા શાકભાજીના ભાવ મળતા નથી. રાજકોટ માર્કેટ યાર્ડમાં અનેક ગામડાઓમાં ખેડૂતો પોતાની ઉપજ લઈને પહોંચ્યા હતા, પરંતુ તેમના હાથે નિરાશા લાગી જ્યારે તેમને શાકભાજીના પોષણક્ષમ ભાવ મળ્યા નહીં. તેથી ઉશ્કેરાયેલા ખેડૂતોએ શાકભાજી રસ્તા પર ફેંકીને પોતાનો રોષ ઠાલવ્યો અને ચક્કાજામ કર્યું હતું. આવતીકાલે 10 દિવસ બાદ ગણપતિ બાપાનું ધૂમધામથી વિસર્જન કરવામાં આવશે, જેને જોતા આ ઉત્સવ શાંતિપૂર્વક પાર પડે તેવી ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. વિડીયોગ્રાફીથી દરેક હિલચાલ પર ચાંપતી નજર રાખવામાં આવશે. પ્લાસ્ટર ઓફ પેરિસથી બનેલી 10 ફૂટની મૂર્તિઓના વિસર્જન માટે ભરૂચમાં કૃત્રિમ તળાવો બનાવવામાં આવ્યા છે. આ કૃત્રિમ તળાવમાં લગભગ 36 લાખ લીટર પાણીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. નગરપાલિકા દ્વારા આ કુંડની વ્યવસ્થા કરવામાં આવી છે. પ્રદૂષણના ફેલાવાને અટકાવવા માટે લોકો સજાગ બની ગયા છે અને આવા કૃત્રિમ તળાવોમાં મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવે છે. હાલ ગણેશોત્સવનો પાવન પર્વ ચાલી રહ્યો છે ત્યારે સાવરકુંડલામાં ગણપતિ બાપાના શણગારે સૌના મન મોહી લીધા છે. અહીં ગણેશજીને 9,99,999ની ચલણી નોટોથી શણગારવામાં આવ્યા છે. આ લખપતિ ગણપતિના દર્શન માટે ભારે સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા રહ્યા છે. અમારી સાથે બની રહો. ભારત અને અમેરિકાના મહત્વપૂર્ણ સમાચારો સાથે પાછા મળીશું. ઇન્ડિયન ટાઈમ્સ ડેઇલી પર આપનું સ્વાગત છે અને ભારતના 10 મુખ્ય સમાચાર છે. ભૂતપૂર્વ ફ્રેન્ચ રાષ્ટ્રપતિ ફ્રેન્કોઇસ હોલેન્ડે જાહેર કર્યું છે કે રાફેલ જેટ સોદા માટે ₹58,000 કરોડના ભારતીય ભાગીદારને પસંદ કરવામાં તેમની સરકાર પાસે કોઈ સૂચના નથી. સંરક્ષણ મંત્રાલયે આ ચાર્જને નકારી કાઢ્યા છે. ભારતીય સરકારે વારંવાર કહ્યું છે કે ડેસોલ્ટ છે જેણે અનિલ અંબાણી જૂથને પસંદ કર્યું હતું, જે ભારત ભાગીદાર છે. સરકારે પાકિસ્તાન સાથે વાટાઘાટો બોલાવી હતી, જે આગામી અઠવાડિયામાં ન્યૂયોર્કમાં યોજાવાની હતી, તેને રદ કરવામાં આવી છે. આ પાકિસ્તાન સ્થિત સંસ્થાઓ દ્વારા સુરક્ષા કર્મચારીઓની તાજેતરની ક્રૂર હત્યાઓ અને આતંકવાદ અને આતંકવાદને વખાણવા માટે પાકિસ્તાન દ્વારા 20 પોસ્ટલ સ્ટેમ્પ્સની શ્રેણીની તાજેતરની રજૂઆત પછી છે. 29 સપ્ટેમ્બરના રોજ સર્જિકલ સ્ટ્રાઇક ડે તરીકે ઉજવણી કરવા UGC સંચાર પર એક રાજકીય વિવાદ ફાટી નીકળ્યો છે. પશ્ચિમ બંગાળમાં શાસક TMC એ જણાવ્યું છે કે તે રાજ્યમાં ઉજવવામાં નહીં આવે અને કોંગ્રેસ સાથે જોડાય છે, કારણ કે આ કથિત પગલું BJPના રાજકીય એજન્ડાનો ભાગ છે. કેન્દ્રએ ભારપૂર્વક જણાવ્યું હતું કે આ માત્ર રાજકારણને જ નહીં પરંતુ દેશભક્તને પણ પ્રતિબિંબિત કરે છે.
દક્ષિણ કાશ્મીરના શોપિયન જિલ્લામાં ત્રણ પોલીસમેનને તેમના ઘરોમાંથી અપહરણ કરવામાં આવ્યા બાદ હિજબુલ મુજાહિદીન દ્વારા ઠંડા કલેજે મારી નાખવામાં આવ્યા છે. પોલીસે જણાવ્યું હતું કે જમ્મુ અને કાશ્મીરમાં ત્રાસવાદના ત્રણ દાયકામાં અધ્યામાં આ નવું પાનું ખુલ્યું છે. સુપ્રીમ કોર્ટ સમક્ષ કોઈ બાબત બાકી હોય તો રાજ્યોએ ડરવું જોઈએ નહીં, કારણ કે તે માનવવધ વાઘ નથી, એમ ટોચના અદાલતે જણાવ્યું છે. વરિષ્ઠ વકીલ મુકુલ રોહગતીએ એવી દલીલ કરી હતી કે આંધ્રપ્રદેશમાં ગેરકાયદે માઇનિંગનો આરોપ લગાવતી ખાનગી કંપની સામે દાખલ કરેલી અરજીનો હેતુ રાજ્ય સરકાર પર દબાણ લાવવાનો હતો. કર્ણાટક ભાજપે મુખ્યમંત્રી એચ ડી કુમારસ્વામી પર રાજદ્રોહનો આરોપ મૂક્યો છે. તેમણે રાજ્ય સરકારને અસ્થિર બનાવવાના તેના કથિત પ્રયાસો બદલ ભગવા પક્ષ સામે લોકોને બળવો ઉઠાવવા કહેવા બદલ તેમની ટિપ્પણી પર પગલાં લેવાની માંગ કરી હતી. સરકારે ગેરકાયદેસર ભંડોળના પ્રવાહને અંકુશમાં લેવાના પ્રયાસોના બીજા તબક્કામાં આશરે 55,000 શેલ કંપનીઓને બંધ કરી દીધી છે અને કેટલીક કંપનીઓને નોટિસ આપવામાં આવી છે અને તે તપાસ હેઠળ છે. 2.26 લાખ કંપનીઓને નાણાકીય નિવેદનો ફ્લાઇંગ ન કરવા બદલ પહેલાથી જ બંધ કરી દેવામાં આવી છે. નકલી ભારતીય પાસપોર્ટ અને આધાર કાર્ડ ધરાવતી કબૂલાત કરવા બદલ એક 39 વર્ષીય ચીની રાષ્ટ્રીયની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસ જાસૂસી પ્રવૃત્તિઓમાં સામેલ છે કે નહીં તે અંગે તપાસ ચાલી રહી છે. રવિન્દ્ર જાડેજાએ 4 વિકેટની મદદથી મર્યાદિત ઓવરના ક્રિકેટમાં ધમાકેદાર વાપસી કરી હતી, જેણે ભારતને શુક્રવારે એશિયા કપના સુપર 4 મેચમાં બાંગ્લાદેશને 173 રનમાં હરાવવામાં મદદ કરી હતી. ઓલરાઉન્ડરે બાંગ્લાદેશે બેટિંગની કમર તોડી નાખી. તેના ચોક્કસ ડાબા હાથની સ્પિન બોલિંગ દ્વારા 10 ઓવરમાં 29 રન સાથે 4 વિકેટના પ્રભાવશાળી આંકડા સાથે અંત કર્યો હતો. મનમરજીયા અભિનેતા અભિષેક બચ્ચન કહે છે કે જો લોકોની લાગણીઓને દુઃખ પહોંચાડતા હોય એવા કેટલાક દ્રશ્યોને બાકાત રાખવામાં આવે તો કોઈ નુકસાન નથી. તે ધૂમ્રપાનના દ્રશ્યોમાં દેખાય છે, જે ફિલ્મમાંથી કાઢી નાખેલા 3 દ્રશ્યોમાંના 1 છે. અમારી સાથે બની રહો, અમેરિકાના મહત્વપૂર્ણ સમાચારો સાથે પાછા મળીશું. indiantimesdaily.com પર આપનું ફરીથી સ્વાગત છે અને અમેરિકાના 10 મુખ્ય સમાચાર છે. યુએસએ રશિયન સૈન્ય જેટ અને સપાટીથી હવાના મિસાઇલ્સની ખરીદી પર ચીની સૈન્ય પર પ્રતિબંધ લાદ્યો છે. ચાઇનાએ તાજેતરમાં 10 રશિયન સુખોઈ Su-35 ફાઇટર જેટ અથવા S-400 મિસાઇલ્સ ખરીદ્યા હતા. ચીન અને રશિયા બંનેએ યુએસ ક્રિયાઓની નિંદા કરી હતી. યુએસએ કહ્યું છે કે રશિયાથી S-400 મિસાઇલ્સ ડિફેન્સ સિસ્ટમથી ખરીદીને અર્થપૂર્ણ ટ્રાન્ઝેક્શન ગણવામાં આવશે અને તે બદલ ભારત પર સખત યુએસ પ્રતિબંધોની શક્યતા છે. યુએસએ રશિયા પાસેથી લશ્કરી ખરીદવા માટે પણ ચીન પર સમાન પ્રતિબંધો લાદ્યા છે. લોકો ડોનાલ્ડ ટ્રમ્પના 2017 મુસાફરીના પ્રતિબંધમાં કેવી રીતે હિમાયતી જૂથોમાં ફાળો આપે છે અને વકીલો સાથે સંપર્ક કરવા માટે સર્ચ ફંક્શન્સમાં ફેરફાર કરીને કેવી રીતે પ્રતિબંધિત કરવું તે અંગે ગૂગલ સ્ટાફે ચર્ચા કરી છે. સ્ટાફ સર્ચ ફંક્શન્સમાં જોરદાર ઝટકો કરવા અને ઇસ્લામોફોબિક એલ્ગોરિધમિક સંબંધી પૂર્વગ્રહયુક્ત પરિણામો વિરુદ્ધ કામ કરવા સ્ટાફે ચર્ચા કરી છે. ન્યૂયોર્કના ક્વિન્સમાં રાત્રે ડે કેર સેન્ટરમાં 3 શિશુ સહિત ઓછામાં ઓછા 5 લોકોને મારી નાખવામાં આવ્યા હતા. એક અહેવાલમાં સત્તાવાળાઓએ જણાવ્યું છે કે શુક્રવારે સવારના 4 વાગ્યે આ ઘટના બની હતી. ભારતીય સોફ્ટવેર અગ્રણી ઇન્ફોસિસ 2023 સુધીમાં યુએસમાં આઈટી કુશળતાના તફાવતને દૂર કરવા માટે 10,000 સ્વદેશીઓને રોજગારી આપવાના પ્રતિબદ્ધતાના ભાગરૂપે એરિઝોના રાજ્યમાં 1,000 અમેરિકનોને નોકરી આપશે. આ જાહેરાતથી 10,000 અમેરિકનોને નોકરીમાં લેવા માટે આઈટી અગ્રણીની મે 2017ની પ્રતિબદ્ધતાને મજબૂત કરવામાં આવશે. સેક્સ ટ્રાફિકિંગ પરની ભારતીય ફિલ્મ લવ સોનિયા યુએનમાં રજૂ કરવામાં આવશે, જે યુએસમાં તેની પ્રથમ સ્ક્રીનિંગને ચિહ્નિત કરે છે. આ ફિલ્મ 11 ઓક્ટોબરે ન્યૂયોર્કના ઇન્ટરનેશનલ ડે ઓફ ધ ગર્લ ચાઇલ્ડ પર પ્રદર્શિત થશે. હ્યુમન ટ્રાફિકિંગ વિશ્વમાં 3જો સૌથી મોટો ગુનો છે. યુએસ ઓપન સ્કાય સંધિ હેઠળ આવું ન કરવાના 1 અઠવાડિયા પછી યુએસ ઉપર સર્વેલન્સ ફ્લાઇટ બનાવવા માટે યુએસએ 1 રશિયન એરક્રાફ્ટને પ્રમાણિત કરશે. આ મુજબ સભ્ય રાજ્યોને એકબીજાના પ્રદેશો પર નિર્મિત સર્વેલન્સ ફ્લાઇટ ચલાવવાની પરવાનગી આપવામાં આવે છે. હરિકેન ફ્લોરેન્સ ઉત્તર કેરોલિનાના દરિયાકાંઠે સપ્ટેમ્બર 14ના રોજ ત્રાટક્યાના 1 સપ્તાહ બાદ પણ કેરોલિનામાં 62,000થી વધુ ઘરો અને વ્યવસાયો હજુ પણ વીજળી વિના હતા. આગાહી કરનારાઓએ ચેતવણી આપી છે કે આગામી કેટલાક દિવસોમાં કેરોલિનામાં પૂર વધુ ખરાબ થવાની શક્યતા છે. યુએસ ઇક્વલ એમ્પ્લોયમેન્ટ ઓપોર્ચ્યુનિટી કમિશને વોલમાર્ટ પર દાવો કર્યો છે કે ગર્ભવતી કર્મચારીઓને પગાર વગરની રજા પર જવા અને ફરજિયાત ફરજો લેવાની તેમની વિનંતીઓને નકારી કાઢવા માટે ફરજ પાડવામાં આવે છે. વિસ્કોન્સિનમાં ફેડરલ કોર્ટમાં દાખલ કરાયેલો મુકદમો વોલમાર્ટની કર્મચારી એલિસા ગિલિયનનો છે. અભિનેતા ક્રિસ ઇવાન્સે ડિફેન્ડિંગ જેકબ શીર્ષક ધરાવતી એપલ શ્રેણીમાં મુખ્ય ભૂમિકા માટે સ્થાન આપવામાં આવ્યું છે. ધ ઇમિટેશન ગેમના દિગ્દર્શક મોર્ટન ડિલ્ડમ દ્વારા સંચાલિત હોવાથી રોમાંચક શ્રેણી વિલિયમ્સ લેન્ડ દ્વારા આજ નામની 2012ની શ્રેષ્ઠ વેચાણ નવલકથા પર આધારિત છે. આની સાથે આપણું ન્યૂઝ બુલેટિન સમાપ્ત થાય છે, પણ તમે ઇન્ડિયન ટાઈમ્સ ડેલી પર જોડાઈ રહેજો, કારણ કે આગળ આપણે મળીશું બોલિવૂડના સમાચારો સાથે. એ ઉપરાંત તમે આ પોર્ટલ પર અકાઉન્ટિંગ ફોર્મ્સથી માંડીને વેડિંગ પ્લાનર્સ સુધીના બધા જ અમેરિકન બિઝનેસીસ અને રિસોર્સિસને મેળવી શકો છો. ઇન્ડિયન ટાઈમ્સ ડેલી તરફથી તમારો આજનો દિવસ શુભ અને ખુશાલ જાય એવી શુભેચ્છા.
Actress Kajol, who is busy promoting her forthcoming film Helicopter Ela, says not a single actress's film can generate business worth Rs 500 crore with the way a Salman Khan film can at the box office. Kajol was interacting with the media to promote Helicopter Ela in Mumbai on Thursday. On the issue, Kajol said, "I think that issue has to do with box office collections to a big extent, and there is a gender issue for sure. But if you see, not a single actress film can do Rs 500 crore business the way a Salman Khan film does at the box office. Actresses over the years have been integral part in the success of a film, but after all, it's a business." Kajol said, "Nowadays, the audience has been more open to accept female-oriented films. I am very grateful that today's audience has changed and they are going to theatres to watch films like Kahani and Razi. People are making these films because it is now financially okay to make them. And it's all happening because of audience changing perspective." Kajol has become choosy when it comes to her film appearances after her marriage. Helicopter Ela also stars National Award-winning actor Riddhi Sen, who will be playing Kajol's son. The movie is co-produced by Ajay Devgan and Jayati Lal Gada of Pen India Limited. It will release on October 12th. Batti Gul Meter Chalu, another masterpiece presented by director Sri Narayan Singh, post-toiletic Premkatha, socially relevant films with equal amount of entertainment. This Shahid Kapoor and Shraddha Kapoor star a movie released in cinemas today. Let's take a look at some public reactions. I guess इसमें देखिए किसी individual पे बहुत focus नहीं किया गया है, सारे किरदार हैं जिनका अपना importance है पूरी movie में. And more than that, I guess जो movie का जो मतलब जो social cause उठाया है कि how exactly common people are struggling. Be it like toiletic prem katha, which was a different cause, and this is a different cause. So, mudda uthaya gaya hai. Aur jo movie ka agar aap theme puchoge mujhe, to theme ye hai ki, at times it's not important that you win in the end or not. It's important to actually go ahead and fight against something what you believe in, that it's happening wrong. So that was the thing. Dekhi, Shahid Shraddha, matlab aisa kuch nahi hai. Social issue bahut acche se darshaya gaya hai. Saath hi saath ek commercial angle bhi diya gaya hai film ko. To balance rakha gaya hai. Shahid Shraddha, Yami, sabka abhinay kafi acha hai. But best part Shahid hai, to unke liye is film ko zarur dekhen. Dekhi, Shahid Kapoor ko Padmavat film mein humne dekha tha. Wo ek raja ki bhumika mein the. Lekin yahan par wo ek aise vakeel hai ki 7.5 saal mein unhone apni wakalat पास की है और उसके बाद ब्लैकमेल करके पैसे कमाते हैं हाँ और इसके बाद अचानक उनका फ्रेंड सुसाइड कर लेता है और एक बहुत बड़ा आंदोलन में वो सहभागी हो जाते हैं तो बहुत ही उम्दा एक्टिंग की है शायद सोशल कॉज की बात करें तो जैसे कि इलेक्ट्रिसिटी की चोरियां होती हैं इलेक्ट्रिसिटी कई छोटे शहरों में तो इलेक्ट्रिसिटी आती नहीं है और उसके बाद फिर उसका मीटर इतना ज़्यादा आता है तो अभी हम जो दिल्ली के मुंबई के लोग हैं दे मतलब वो इस चीज़ में इतना दिमाग नहीं डालते हाँ ठीक है इतना बिल आया तो दे दो कभी उस चीज़ के बारे में क्वेश्चन करने की कोशिश नहीं करते तो आई थिंक इस फिल्म के बाद लोगों को ज़रूर देखनी चाहिए इस फिल्म और एटलीस्ट अवेयर रहना चाहिए कि क्या आपके साथ सच में गलत तो नहीं हो रहा तो जिस तरह से शाहिद कपूर का कैरेक्टर था कि वो बहुत ही फन लविंग थे और बस तिगड़म लगा के पैसे कमाना चाहते थे लेकिन अपने फ्रेंड के लिए उन्होंने जिस तरह से केस लड़ा जिस तरह से इस इशू को सामने लाया दैट वाज वेरी इंटरेस्टिंग टू वॉच द ऑडियंसेस हैव एंजॉयड शाहिद कपूरस परफॉर्मेंस लेट्स सी द स्टार रेटिंग्स फॉर द मूवी सर 3 आउट ऑफ 5 आई विल गो विद 3 मैं 4 स्टार 3.5 Overall, people have enjoyed this content-driven film with a small drawback of being too lengthy and the songs being too short. Nora Fatehi, who has earned immense love from the masses for her sizzling performances in Dilbar and Kamaria songs, shared the time when she met yesteryear's dancing queen Helen. During an interaction, she said, I met Helen last year in December. Yeah. And she gave me these blessings that I'll never forget. I didn't receive any dancing tips from her, but we had a long chat about my career. And she just looked at me, she gave me this huge kiss, and she put her hand on my head and she said, I'm giving you all my blessings to you, all my blessings. Work hard, focus, and don't let anyone divert your attention from your goal, and you will do amazing. Be professional, be sincere, and be honest. Talking about working in Bharat, Nora said, I'm very excited. Of course, it's a huge platform to share screen with Sunil Grover and Salman Khan, you know, and to be directed by Ali Abbas Zafar. So I am very excited for that. That's happening next year. But before that, something else is going to happen, which I can't tell you about, but I'll tell you soon. That something is going to be very huge. Bharat will also see Katrina Kaif and slated to release on Eid next year. The team of Sui Dhaga Made in India are promoting their movie in full swing. Earlier, they started a Sui Dhaga challenge that commenced on Thursday, declaring Shah Rukh Khan as the winner.
Now, with just a week for its release, the makers released a new song titled Sab Badhiya Hai. The song video has a dialogue delivery in the beginning and at the end, making us confused that whether this song will feature in the movie or not. Well, watch the song shared by Dhawan. He wrote, shot the entire song in 8 hours. Isiliye ab Mauji ka mantra, ab aap apnao. Milkar bolo, sab badhiya hai. Watch the song now. A film about finding love and respect through self-reliance. Sui Dhaga Made in India is a heartwarming story that celebrates the spirit of self-reliance. The national award-winning dream team of director Sharad Kataria and producer Manish Sharma have come together for this Yash Raj Films entertainer. It is set to release on September 28. Bhaiyaji Superhit announces the comeback of actress Preeti Zinta on the big screen after a long break. She will be seen alongside her first co-star, Sunny Deol. Today, the teaser of this comedy drama has been released. Preeti, sharing the teaser video on Twitter, wrote, here is a teaser from Bhaiyaji Superhit, folks. So excited to share it with you all. Enjoy, loads of love. The teaser shows Sunny as a don and Preeti as his wife. There is some fun dialogue delivery among the various characters. Along with Sunny and Preeti, the action comedy film will feature Arshad Vasi, Shreya Salpare, Amisha Patel, Mukul Dev, Pankaj Tripathi, Pankaj Jha, among many other names. The movie posters added to the quirk element with their colourful shades suggesting that the film will be high on the entertainment value. Bhaiyaji Superhit is directed by Neeraj Pathak. Sunny, post Yamla Pagla Diwana Phir Se, will be seen yet again in his comedy avatar.